तो विद्यार्थी मित्रों, हवे आपणे आगळना विडियोमां जोशुं पुनरावर्तन एक। तो जुओ, आपणे जे आगळना चार पाठ भणी गया एना उपरथी आपणे हवे पुनरावर्तन करवानुं छे। जुओ, प्रश्न एक, नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां लखो। जो मैं पहलो प्रश्न छे, पानी में कोण कूदी पड़ू? तो पानी में देडको कूदी पड़ो। टमेटा ने डाळ पर शा माटे गमे छे? टमेटा ने सवारना तड़का में डाळ पर अड़को दड़को रमवानी मजा पड़े छे, तेथी तेने डाळ पर गमे छे। जुओ त्रीजो सवाल, खुदाना दरबार में अली हुसैन नी हज केम मंजूर थई? अली हुसैन ने हज माटे भेगा करेला पैसा पड़ोशीना बाळकना दुखी बाळकोने मदद करवामां वापर्या, तेथी तेमनी हज खुदाना दरबार में मंजूर थई। पछी जुओ, एना पछीनो सवाल छे, डाघासर सी रीते निर्माण पाम्युं? लाखाने एना वाहला डाघ्याना मोतथी भारे पસ્તાવો થયો, એની યાદ કાયમ રહે એ માટે લાખાએ એક મોટું સરોવર બંધાવ્યું, તેનું નામ ડાઘાસર રાખ્યું। આ રીતે ડાઘાસરનું નિર્માણ થયું। એના પછીનો પાંચમો સવાલ છે, શેઠે ડાઘ્યાની કોટે શું બાંધ્યું? શેઠે ડાઘ્યાની કોટે એક ચિઠ્ઠી બાંધી જેમાં લાખાને જે પૈસા ધીર્યા એટલે કે આપ્યા હતા, એથી એને ઘણું ધન ડાઘિયાએ બચાવ્યું તે વાત લખેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ જવાબ તમારે મારી સાથે લખતું પણ જવાનું છે અને વાંચન પણ કરતું જવાનું છે। પ્રશ્ન બે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો। જો એમાં છે પહેલું ઠંડી, તો હવે એનું વાક્ય બનશે આજે બહુ ઠંડી છે। બીજું છે નાળિયેર, તો એનું વાક્ય બનશે નાળિયેરનું પાણી મીઠું હોય છે। ત્રીજું છે વાતચીત, તો વાતચીત કરવાથી મન હળવું હોય છે। ચોથું છે હરખ, શેઠે શાબાશી આપી એટલે નોકરને હરખ થયો। પાંચમું છે કૂતરો, તો કૂતરો વફાદાર પ્રાણી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારી ચોપડીમાં મારી સાથે સાથે પૂર્તિ કરતું જવાનું છે। પ્રશ્ન ત્રણ, નીચેના બંને શબ્દ પરથી વાક્ય બનાવો। જુઓ, પેલું વાક્ય બનાવીને આપેલું છે પાન અને પાણી, તો શું છે? પાન પાણીમાં તરે છે। તો એ રીતે બંને શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે। જુઓ, પેલું છે વરસાદ ને પતંગ, વરસાદમાં પતંગ ચગે નહીં। બીજું છે પંખી અને વિમાન, પંખી વિમાન સાથે અથડાયું, એનું વાક્ય એવું બનશે। ત્રીજું છે ફૂલ અને પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ ન હોય। ચોથું છે ઝાંઝર અને પગ, ઝાંઝર એ સ્ત્રીઓના પગની શોભા છે। પાંચમું છે વૃક્ષ અને મેદાન, તો મેદાનમાં અનેક ઘટાદાર વૃક્ષ હોય છે। તો આ રીતે આપણે પ્રશ્ન ત્રણ જોયો અને હવે તમારે આ મારી સાથે સાથે આમાં જોતું પણ જવાનું છે, સમજતું પણ જવાનું છે અને ચોપડીમાં પૂર્તિ પણ કરવાની છે। પ્રશ્ન ચાર, તમને ગમતા વૃક્ષ વિશે 7-8 વાક્ય લખો। તો જુઓ, 1-8 વાક્ય મેં અહીંયા આપ્યા છે, જે તમારે તમારી ચોપડીમાં લખવાના છે અને સાથે સાથે હોમવર્કમાં નોટમાં પણ લખવાના છે। લીમડાનું વૃક્ષ બધે જ જોવા મળે છે, લીમડાના પાન કડવા હોય છે, લીમડાની છાયા મીઠી હોય છે, લીમડાની ડાળી દાંતણ તરીકે વપરાય છે, લીમડાનો મોહર ઔષધ તરીકે વપરાય છે, લીમડાની લીંબોળીમાંથી તેલ મળે છે, લીમડાની લીંબોળીમાંથી તેલ મળે છે, લીમડાનું લાકડું ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે, લીમડો આપણો મિત્ર છે। તો આ રીતે 7-8 વાક્ય, અને આથી વધારે તમને આવડતા હોય તો તમે વધારે પણ લખી શકો છો। પ્રશ્ન 5, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। જો તમારી ચોપડીમાં આપેલી છે તે પછીની કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ। આ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની અને તમારી ચોપડીમાં લખવાની છે। પ્રશ્ન 6, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। ખુશી આનંદ, સવાર પ્રભાત, જવાબ ઉત્તર, તકલીફ મુશ્કેલી, આબરૂ શાક, રાત રાત્રિ।
આ તમારે તમારી ચોપડીમાં પૂરતી કરતું જવાનું. પ્રશ્ન 7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અંદર, બહાર, દૂર, નજીક, સીસરું, ઊંડું, ઊંઘવું, જાગવું, જવું, આવવું, નીચે તો ઉપર. આ થયા તમારા વિરુદ્ધાર્થી શબ્દ જે તમારે ચોપડીમાં લખવાના છે. પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. જુઓ, પહેલું છે રસ્તો ન દેખાવો, તો એનો અર્થ થાય છે કોઈ ઉકેલ ન મળવો. વાક્ય આ રીતે બનશે, ગરીબ બાળકોને ખાવાનું મળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. બીજું છે આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય બનશે ડાઘિયાને શેઠ પાસે મૂકીને લાખાએ તરત આંખ વાળી લીધી. જો ત્રીજું છે આંખ ફરી જવી, ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય બનશે ડાઘિયાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. ચોથું છે આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો. વાક્ય બનશે નોકરે કામમાં વેઠવાળી એટલે શેઠે તેની આંખ બતાવી. પ્રશ્ન 9. નીચેનો ફકરો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો. જે મેં અહીંયા તમને ફકરો બતાવ્યો છે એ તમારે સુંદર અને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 10. નીચેના શબ્દો શબ્દકોષમાં ક્રમમાં લખો. જુઓ, મેં અહીંયા તમને બતાવ્યા છે એ પ્રમાણે તમારે શબ્દકોષમાં લખવાના છે. જુઓ, પહેલું આવશે કૂતરો, પછી ગરીબ, ઘારી, ડુંગર અને વિદાય. તો અહીંયા આપણું આ પુનરાવર્તન 1 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે મારી સાથે સાથે ચોપડીમાં પણ પૂર્તિ કરતું જવાનું છે અને હોમવર્કમાં તમારી નોટબુકમાં 1 વખત પુનરાવર્તન 1 આખું તમારે વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. જય શ્રી કૃષ્ણ.